प्रणीता ने ललचावी फसलावी इने अपहरण करी लई जवाना गुना में आरोपी की धरपकड़। माधापर पुलिस इंस्पेक्टर राधिका लेवानु कड़क पगलू। भूज तालुका नागोर खाते तथा जमीन मंगलजी सोरठियाए माधापर पुलिस स्टेशन में फरियाद नोंधावी हती के आरोपी फारू जाकब लोहा रहेवासी मफतनगर गाम नागोर तालुको भूज कच्छवाड़ाए पोतानी पत्नी नीमूबेन ने ललचावी फोसलावी अपहरण कर गये। घर में रहेल दर दागीना सहित रोकड़ रकम कुल 25,000 की लूट कर नाशी गया हो प्रकार की फरियाद नोधाई थी। त्यारबाद खास कर माधापर पुलिस स्टेशन नव बनू है तेना पुलिस इंस्पेक्टर तरीके राधिका लेवा निमणूक थी है। आता साथ कड़क कार्यवाही शुरू कर दीधी है अने आ बने व्यक्ति ने तात्कालिक स्तर थी पकड़ी पाड़वामां आव्या हता। तेनी सामे धोरणसर की कार्यवाही हाथ धरवामां आवी हती। फरियाद बाद तात्कालिक स्तर थी पोताना अलग अलग सोर्सेस मार्फते पोलिस इंस्पेक्टर लेवाए अने तेनी टीम बनावी अने आ बने व्यक्तिओ ने पकड़ी पाड़ी तेनी सामे धोरणसर की कार्यवाही हाथ धरवामां आवी हती। आज ज्यारे आरोपी ने माधापर पोलिस स्टेशन लाव्या त्यारे लोकोना टोळा एकत्रित थया हता अने खास करीने माधापरमां धाक बेसाडती कार्यवाही महिला पोलिस इंस्पेक्टर राधिका लेवा अने तेनी टीम द्वारा करवामां आवी रही छे। નાગોર હાલે સોઢિયા સમાજના મંત્રી તરીકે ફરજ બજાવું છું અને જે આ કાલની જે આ મેટર થઈ છે છોકરો જે આપણે ફારૂક જે છોકરોને એમાં લઈ ગયો છે નાગોર ગામની વહુ છે એને અહીંયાથી લઈ ગયો તો ક્યાં લઈ ગયો તો ખ્યાલ નથી અને શું કર્યું ખ્યાલ નથી। દાગીના પણ ઘરમાંથી લઈ ગયો હતો અને રૂપિયા પણ લઈ ગયો સાથે અને પાછી ક્યારેય કોઈનો કોઈ કોન્ટેક્ટ નથી થતો અને આજે સમાજની મિટિંગ અમારી નાગોર રાખી હતી અને પછી બધા ત્યાં નક્કી કરીને આવ્યા અમે એફઆરઆઈ કોપી આપણે એફઆરઆઈ મારે ફરાવવાની છે આજે કે એનો પતિ તરફથી કે પતિ એમ એફઆરઆઈ કરાવશે કે ભાઈ મારી પત્નીને આ ઉઠાવી ગયો હતો જે રીતે વાત કરી તો જે રીતે બનાવ સામે આવ્યો છે તો એનામાં શું સામે મિટિંગમાં તમે જે ચર્ચા કરી એનામાં શું આવ્યું? અમે એ ચર્ચા કરી હતી કે ભાઈ અને એફઆરઆઈ કરવા અમે કોઈ નથી બીજું કાંઈ કર્યું એ લોકોના ઘરે ગયા નથી કંઈ ગયા અમારા ગામના કોઈ પણ વ્યક્તિ અને અમે સીધી સવારે ગઈકાલે અહીંયા કારણે અમે નામજોગ અરજી આપી હતી સરપંચશ્રી પ્રમુખશ્રી અને બીજા ગામના 4-5 આગેવાન આવ્યા હતા અને કાલે અરજી આપી ગયા હતા અને આજે પછી અમારે સમાજની નક્કી કરી 1 વાગે મિટિંગ એટલે મિટિંગ નક્કી કરીને આ વસ્તુ અમે નક્કી કરી કે અમારે એફઆરઆઈ કરાવી છે એના પતિને। જ્યારે તમે અંદર તમે જે ચર્ચા હતી તો શું ચર્ચા દેવા કરવામાં આવી છે અને શું વિચારણા? વિચારણા એટલે અમારે એ છે કે એને ભાઈ જે ગુનો એને કર્યો છે ગુનાને એ આધીન છે એમ કે આપણે હિન્દુ છોકરીને એ વારંવાર આવી રીતે કરતા હોય અને એમના કાકા પણ એક કરેલ છે ને અત્યારે હાલે પણ એવું છે અને કાકા એવું કરેલું છે ને અને ભત્રીએ પણ કરે છે અને ઘરની હવે અવિનવી પ્રવૃત્તિમાં એ લોકો નોંધાયેલા છે। બનાવથી ખરેખર હિન્દુ સમાજ માટે દુઃખદ ઘટના છે। આ અગાઉ પણ મારા ગામમાં હિન્દુ એક દીકરીને જબરન ઉપાડી અને ધર્મ પરિવર્તન કરાવેલ છે ને આ મારા ગામમાં બીજો કિસ્સો છે હાલે સોઠિયા સમાજમાં। તો ખરેખર સમાજે જાગવું જોઈએ અને આવા જે તત્વો છે એ તત્વોને ખરેખર જેલને હવાલે કરવા જોઈએ અને બીજું ગામનો સારો સહકાર રહ્યો મારી હું કાલે જ ગઈકાલ ફરિયાદ કરવા આવ્યો હતો અને માધાપર પોલીસ ચોકીનો પર ધન્યવાદ માનું છું। ખરેખર અમને જે વચન આપ્યું હતું કે તમારી દીકરીને અમે 4-6 કલાકનો ટાઈમ આપો એ ટાઈમ ઉપર અમને દીકરીને પહોંચાડી છે થોડુંક ધન્યવાદ આપર। રવિ જેસેઠ વિશ્વ હિન્દુ પરિષદ ભગવાનગર પશ્ચિમ કચ્છ જિલ્લાના અધ્યક્ષની જવાબદારી છે। વાત કરી તો જે લવજાની જે વાત કરવામાં આવી અત્યારે જે બનાવ જે સામે આવ્યો છે કઈ રીતે આપણે સામે આવ્યો છે શું કહેવાય? બનાવ નાગોરનો એ અને જે બનાવ બન્યો લવ જેહાદનો જે બનાવ છે વિધર્મીઓ દ્વારા હિન્દુ બેન દીકરીઓને લઈ જવાની જે પ્રક્રિયા ચાલુ છે અને આજે પણ એ જ બનાવ અમારી સામે આવ્યો છે લવ જેહાદનો અને આવનાર સમયમાં વિધર્મીઓને અમે અહીંયાથી પરિષદ દ્વારા બજરંગ દળ દ્વારા કહેવામાં આવી છે કે ભાઈ ચેતી જાજો હજી સમય છે તમારી પાસે કાયદો અમને હાથમાં ન લેવો પડે એનું તંત્રને પણ અમે ધ્યાન દોરીશું કે આવનારા સમયમાં કાયદો જો અમારે હાથમાં ન લેવો પડે એવું કરજો અને આજે જે બનાવ બન્યો અમારી દીકરીને તંત્ર દ્વારા પાછી લઈ આવવામાં આવી છે એ બદલ તંત્રનો બજરંગ દળ દ્વારા ધન્યવાદ માનીએ છીએ। પણ વિધર્મીઓને અહીંયાથી ખાસ ચેતવણી આપી છે બજરંગ દળ દ્વારા કે આવનારા સમયમાં જો આવો ને આવો બનાવ બનતો રહેશે તો હવે કાયદો અમે બજરંગ દળ હાથમાં લેશું પછી તંત્રને પણ ચેતીને રહેવું પડશે। મારું નામ પ્રવીણ ગાંગી અડિયા ગામ નાગો। જે રીતે વાત કરી તો જે રીતે જે પ્રકરણ સામે આવી છે જે ભગવાનનો જે કિસ્સો શું કહેશે? આ કિસ્સોમાં ધ્યાનમાં મને આજે સવારે એ લોકો ધ્યાનમાં મૂક્યો એટલે અમે સવારે 9 વાગે માધાપર પોલીસ સ્ટેશનમાં આવી ગયા એ સાહેબ હાજર નહોતા એટલે 11:30 સુધી બેઠા અને બધી રજૂઆત કરી બનાવની ગંભીરતા વિશે જાણ કરી કે આવું બધું થયું છે એ અમને રિસ્પોન્સ આપ્યો કે અમે બધું અમારી રીતે કરીએ છીએ અને પછી સમાજની મિટિંગ મળી 1 વાગે એમાં બધી ચર્ચા કરી
વિશેષ રજૂઆત માટે આવ્યું. જરૂર પડે જો હોય તો આપણે ડીએસપીના આવેદનપત્ર પર આવશું નક્કી કર્યું.